હવે તમને લોકોને ખબર છે કે ભાઈ તમારા લોકોનો નેટ 2024 છે એના લીક સંદર્ભે છે 8/7 રોજ છે, એટલે કે 8 જુલાઈના રોજ સુનાવણી કરવાની હતી. એ સુનાવણી ટળીને 11/7 સુધી કરવામાં આવી હતી. તો આજે શું ચુકાદો આવ્યો છે અને હજી કેટલી તારીખ લંબાણી છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાવ સરળ રીતે આપવામાં આવી છે. તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ 12 પછી તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. હવે તમે લોકો જોઈ શકો છો કે આજની જે સુનાવણી છે એટલે કે ભાઈ 11 જુલાઈના રોજ શું શું ચુકાદો આપવામાં આવ્યો એની માહિતી આપવામાં આવી છે. એમાં શું કહ્યું છે કે નીટ કેસમાં ગેરરીતિ સંબંધિત 38 અરજી ઉપર સુનાવણી છે 18 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે. એનો મતલબ એમ કે હજી તમારે છે 18 તારીખ સુધી રાહ જોવી પડશે. શા માટે? તો કે ભાઈ એના માટે છે કોર્ટે અરજદારને કેન્દ્ર સરકાર અને એનટીએની એફિડેવિટનો જવાબ આપવા માટેનો સમય આપ્યો છે. કે ભાઈ એનટીએ છે એક એફિડેવિટ આપી જ દીધું હતું ગઈકાલે, પણ હજી કેન્દ્ર સરકાર અને સીબીઆઈ દ્વારા છે હજી એ લોકોને સમય આપવામાં આવ્યો છે કે તમે તમારું એફિડેવિટ છે હજી જમા કરી દો. હવે શું કીધું છે કે મુખ્ય ન્યાયાધીશની બેન્ચે કહ્યું હતું કે કેન્દ્ર અને એનટીએ 8 જુલાઈના નિર્દેશના જવાબમાં સોગંદનામા દાખલ કર્યા છે. જો કે ખંડપીઠે અવલોકન કર્યું કે કેટલાક અરજદારોને હજી સુધી કેન્દ્ર અને એનટીએ તરફથી એફિડેવિટ મળી નથી, તેથી કેસની આગામી સુનાવણી 18 જુલાઈના રોજ થવાની છે. આ વસ્તુ પહેલાં ક્લિયર. તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. હવે આમાં એ એક વસ્તુ સમજી લ્યો, એટલે તમારે 18 જુલાઈ સુધી છે એ રાહ જોવી પડશે. બીજી એક વસ્તુ તમને કહી દઉં કે એફિડેવિટમાં એનટીએ શું કહેવા માગે છે અને એનો રીનીટનો વિચાર છે કે નહીં એની પણ તમને માહિતી આપી દઉં. તો એની પહેલાં અમે લોકોએ છે આ વખતેથી મેડિકલ એટલે કે MBBS છે, BDS છે, BAMS છે અને BHMS છે એમાં તમારે એડમિશન માટે પેઇડ કાઉન્સેલિંગ ચાલુ કર્યું છે. જે પણ વ્યક્તિઓને પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવાની ઈચ્છા હોય એ નીચે દર્શાવેલા નંબર ઉપર છે એ તમે તમારો સંપર્ક કરી શકો છો. વોટ્સએપમાં તમારે મેસેજ કરવાનો છે, બંને નંબર આપ્યા છે, એ બંને નંબર હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, એમાંથી પણ તમે લોકો સંપર્ક કરી શકો છો. બંનેમાંથી કોઈ એક નંબરમાં તમારે સંપર્ક કરવાનો છે જો તમારે અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તેમના માટે. ઓલરેડી ઘણા બધા લોકો છે અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ જ ગયા છે. જે લોકોને જોડાવવાની ઈચ્છા હોય તે તરત જ મેસેજ અમને કરી દે. આ બંનેમાંથી ગમે તે એક વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી દેજો. હવે વિડીયોમાં આપણે આગળ વધીએ તો એનટીએ દ્વારા એક સોગંદનામું કરવામાં આવ્યું છે. એ સોગંદનામામાં શું કીધું છે એ તમને કહી દો. પહેલી વસ્તુ એ એનટીએ શું કીધું છે કે ભાઈ પેપર એ કે હાલો લીક થઈ ગયું છે, તમે પણ માની લીધું છે, કોર્ટને પણ કીધું ભાઈ તમે પણ માન્યું છે કે ભાઈ પેપર લીક થઈ ગયું છે, અમે પણ માનીએ છીએ કે પેપર લીક થઈ ગયું છે. પણ એ કે પેપર છે એ આખા મોટા જથ્થામાં એ કે લીક નથી થયું. એનો મતલબ શું કે ભાઈ અમુક વિસ્તારો, જે અમુક વિસ્તારો પૂરતું છે એ જ પેપર આખે આખું લીક થયું છે, બાકી ક્યાંય પેપર છે એ તમારું લીક થયું નથી. એનું સ્પષ્ટ રીતે એનટીએ કહ્યું છે. તો પછી તમારા મનમાં બીજો પ્રશ્ન આવે કે ભાઈ તમને ખબર છે કે ભાઈ 4 તારીખના રોજ એટલે કે ભાઈ 4/5ના રોજ ટેલિગ્રામ ગ્રુપ છે એમાં પણ પેપર લીક કરવામાં આવ્યું હતું. તો એનટીએ એના જવાબમાં શું કીધું છે કે આમાં જે દર્શાવવામાં આવ્યું છે, જે સ્ક્રીનશોટ દર્શાવવામાં આવ્યા છે, જે ટેલિગ્રામ ચેનલ દર્શાવવામાં આવી છે, સંપૂર્ણપણે ફેક છે. એ કે આ ટેલિગ્રામ ચેનલ એ કે 5/5/25 છે એ ક્રિએટ કરવામાં આવી હતી, 4/5 પહેલાં એ કે ટેલિગ્રામમાં પેપર આવી ગયું હતું એ વસ્તુ સાવ ખોટી છે, એમાં એ કે તારીખનો બધી સુધારો કરી દીધો છે. એટલે એનટીએ એમાં પણ એને વખોડી કાઢ્યું છે કે ભાઈ વિડીયો છે એ પણ ફેક છે અને ટેલિગ્રામ જે ગ્રુપ હતું એ પણ છે એ કેવું છે તો કે ભાઈ ફેક છે, કે એમાં એ પેપર લીક થયું નથી, એવું સોગંદનામામાં એનટીએવાળાએ કીધું છે. હવે મોટો પ્રશ્ન એ જ આવે છે અત્યારે કે ભાઈ આમાં તમારે શું, એનટીએવાળા છે એ પોતે છે એ લડે છે, તો શા માટે વાલીઓએ શા માટે જ એનટીએ કોર્ટમાં જવાની જરૂર પડે છે? શું એનટીએ છે પોતાની વ્યવસ્થા શા માટે સુનિશ્ચિત નથી કરી શકતું? કે ભાઈ તમને પણ ખબર છે કે ભાઈ આમાં એનટીએ છે એક વ્યવસ્થા શા માટે નથી કરી શકતું? આપણા ગુજરાત બોર્ડના પેપર હોય એ પણ તમને ખબર છે ભાઈ એ લોકો પણ 10-10 લાખ લોકોની પરીક્ષા લે છે ગુજરાત બોર્ડ, તો પણ એ લોકોના પેપર લીક નથી થતા. અને આ એનટીએના કેમ પેપર લીક થઈ જાય છે એ આપણે એક સમજવાની જરૂર છે. આ એનટીએ અને આ પછી કોર્ટમાં જે આખો કેસ જાય ને, જે સમય જાય ને, એ સંપૂર્ણપણે એમાં કચડાય છે વાલીઓ અને વિદ્યાર્થીઓ. વાલીઓને શા માટે કોર્ટમાં જ જવાની જરૂર પડે? એનટીએ શું કે શા માટે સમજાવી શકતી નથી?
મોટો પ્રશ્ન એ છે ને અત્યારે, શા માટે એનટીએ છે એ વ્યવસ્થિત રીતે સમજાવી શકતી? શા માટે એનટીએ વ્યવસ્થિત રીતે પરીક્ષા કંડક્ટ નથી કરી શકતી? શા માટે એક પણ પેપર લીક થાય છે? એનો જવાબ એની પાસે પણ નથી, એનટીએ પાસે. તમે પણ એક વ્યવસ્થાના ભાગરૂપ છો એનટીએ. આમાં તમે વિદ્યાર્થીઓ અને વાલીઓનું શું વિચારો છો? એક તો સરકાર દ્વારા એક તો ફી વધારી દેવામાં આવે છે કે ભાઈ જીએમઆરએસ મેડિકલ કોલેજોની ફી વધારી દેવામાં આવે છે, અને એક બાજુ પ્રાઇવેટ મેડિકલ કોલેજો ખોલવામાં આવે છે. એટલે અત્યારે તમે એક સપનું તો બનાવી દીધું છે કે ભાઈ તમારી પાસે રૂપિયા નથી, તમારે ડૉક્ટર ભૂલી જ જવાનું છે. એ તમે વ્યવસ્થા તો તમે ઊભી કરી જ દીધી છે, પણ સામે હવે તમે પેપર એટલે એટલીસ્ટ પારદર્શિતાથી તો લ્યો એક પેપર કે તમારી ઉપર આંગળી કઈ રીતે કોઈ ચીંધી શકે, એ રીતની વ્યવસ્થા તમે બનાવો. એવું હોય તો તમે ગુજરાત બોર્ડ પાસેથી પણ પ્રેરણા લ્યો. એમ તો ઘણા બધા બોર્ડ છે, પણ આપણે ગુજરાત બોર્ડના પેપર છે એ પણ એ લોકો પણ 10-10 લાખની પરીક્ષા લે છે, ધોરણ 10 અને 12ની, તો એના પેપર લીક નથી થતા. એની વ્યવસ્થા ઉપર આપણને ભરોસો છે. તો એનટીએ એવડી મોટી એજન્સી છે, એમાં પણ તમે લોકો પણ જોઈ શકો છો કે ભાઈ એનટીએ જે આખે આખું છે એ આખે કે નેશનલ લેવલની એક્ઝામ કન્ડક્ટ કરે છે કે જેમાંથી વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવાના છે, અને એના જ પેપર લીક થાય તો વિદ્યાર્થીઓ અને વાલીનો તો વિશ્વાસ ઉડી જ જવાનો છે. જે વ્યક્તિઓ ચીટિંગ કરીને જે માર્ક્સ લેતા આવશે એ પોતે સારા બની જશે, એ લોકો સિસ્ટમમાં દાખલ થઈ જશે. જે લોકો મહેનત કરે છે એ લોકો પાછળ રહી જાય છે, અને જે લોકોને મહેનત કરીને પણ અમુક માર્ક માટે રહી જાય છે એ લોકો પૈસાના અભાવથી પણ શિક્ષણ અમુક મૂકી દેતા હોય છે. કેમકે અમુક લોકો એવા હોય છે કે ભાઈ એ એટલી બધી કે આપણે ફી નથી ભરવી. અમે ઘણા લોકો એવા જોયા છે કે ભાઈ જીએમઆરએસની 3.30 લાખ રૂપિયા આપણે ફી નથી ભરી શકતા, તો એ લોકો મેડિકલમાં નથી જતા, એ લોકો આયુર્વેદિક ને એ બધા રસ્તામાં છે એ જાય છે. હવે આપણે પણ સમજીએ છીએ કે ભાઈ તમારી પાસે રૂપિયા હશે તો તમે ડૉક્ટર બની શકશો, કાં તમે સારા માર્ક્સ લાવીને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મેળવો, અથવા તો તમારી પાસે રૂપિયા હોય ને તમે પ્રાઇવેટમાં ભણી લો. એ રીતની જ અત્યારે મેડિકલ સિસ્ટમ છે. તમારી પાસે જો રૂપિયા પણ નથી, તમારી પાસે માર્ક્સ પણ નથી, તો પછી તમારે એમબીબીએસ ભૂલી જ જવાનું છે. ક્લિયર થઈ ગયું? આ બધાની વચ્ચે પીછાઈ છે વિદ્યાર્થીઓ. આમાં જો સરકારનો પણ સમય બગડે છે, એ આ એનટીએ છે એનો પણ પોતે સમય બગડે, વિદ્યાર્થીઓનો સમય બગડે, વાલીઓનો સમય બગડે છે, કોર્ટનો પણ સમય બગડે છે. તો એનટીએ ખુદે એવી તો વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ કે ભાઈ એટલીસ્ટ તમે છે એ વ્યવસ્થિત રીતે એક્ઝામ તો કન્ડક્ટ કરાવો. વિદ્યાર્થી જે પ્રમાણે મહેનત કરી હશે એ પ્રમાણે તમે જો વ્યવસ્થિત કન્ડક્ટ કરાવશો એ પ્રમાણે એને માર્ક્સ આવશે જ. પણ એ નથી એને કરવું એનટીએ. એનટીએ નથી સમજાવી શકતી કેટલા તમારું જે પરિણામ આવ્યું એને એક મહિના ઉપર થઈ ગયો છે, અને અત્યારે ધારે તો કાઉન્સેલિંગના 2-2 રાઉન્ડ પણ પૂરા થઈ જાય એ રીતની અત્યારે વ્યવસ્થા છે. તો એનટીએ એ સમજવું છે કે ભાઈ વાલીઓને એ વિશ્વાસ અપાવવો જ જોઈએ કે ભાઈ આ પેપર છે એ અમારું લીક નથી થયું. ક્લિયર? પણ હવે એ જે સમજે છે એ પ્રમાણે હવે જોઈએ આપણે કે હવે કઈ રીતે સમજે છે. હવે આપણી જે નજર છે એ 18 તારીખ ઉપર રહેશે કે ભાઈ 18 તારીખે કોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવે છે. અત્યારે એનટીએ સ્પષ્ટ રીતે ના પાડે કે ભાઈ રીનીટ લેવાશે નહીં, એ વસ્તુ સમજી લ્યો. એનટીએ સોગંદનામાં પણ કીધું છે કે ભાઈ રીનીટ તમે લેશો તો એ કે આમાં એ કે શું થશે, હોશિયાર વિદ્યાર્થીઓને પણ નુકસાન થશે, એવું એનું અત્યારે કહેવાનું છે. એટલે હવે જોઈએ આગળ શું થાય છે. વધુ માહિતી તમને લોકોને 18 તારીખે મળી જ જશે કે શું ચુકાદો આવવાનો છે અને શું નથી આવવાનો. ક્લિયર થઈ ગયું? અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. તમારે જો પેઈડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને નંબર આપી દીધા છે, તે નંબરમાં તમે લોકો સંપર્ક કરી શકો છો.